વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાને મામલે રાજ્યભરમાં બોટિંગના સ્થળો પર હાલ ચેકિંગ હાથ ધરાઈ રહી છે ત્યારે રાજકોટના ઈશ્વરિયા પાર્કમાં નાયબ મામલદાર સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બોટ સંચાલકને પણ સ્થળ ખાતે બોલાવવામાં આવ્યા હતા સેફટીને લઈને ઈશ્વરિયા પાર્ક સંચાલક કેટલી તકેદારી રાખી રહ્યા છે અને કોઈ દુર્ઘટના બને તો સેફટીને લઈને કઈ પ્રકારની ઉપકરણો અને સુવિધા પાર્ક ખાતે છે તેની ઝીણવટ તપાસ કરાઈ હતી આ સાથે બોટિંગ કરવા આવતા લોકો અથવા વિદ્યાર્થીઓને સેફટી અને સુરક્ષા માટે સૂચના પણ અપાઈ હતી કે કેમ તેની પણ તપાસ કરાઈ બોટિંગમાં ઉપયોગમાં લેવાતા સેફટીના સાધનો વિશે જાણકારી મેળવાઈ અને તે જાણકારીના આધારે ખૂટતા સાધનો બોટિંગ માટે ઉપયોગમાં લેવા તેવી સૂચના જિલ્લા તંત્ર તરફથી દેવાઈ હતી આ સાથે સ્થળ પર મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સૂચના અપાઈ હતી વડોદરામાં જે બનાવ બન્યો એ બનાવ ખૂબ જ દુઃખદ બન્યો એટલે સૌથી પ્રથમ તો તે બધાને આપણે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને ત્યારબાદ એ અનુસંધાને અહીંયા પણ આપણે બોટિંગની બોટિંગ કરાવીએ છીએ એ અનુસંધાને ચકાસણી અનુસંધાને આવતા અહીંયા પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ છે પ્લસ બધી બોટિંગ સ્વયં સંચાલિત છે અને જો કાંઈ બનાવ બને તો એ માટે આપણે પાવર બોટ અલગથી રાખેલી જ છે અને પૂરતા પ્રમાણમાં સંસાધનો છે કે કેમ તેની ચકાસણી